નકશા પોથી કહે છે. ટૂંકમાં શું કહે છે કે વધારા
ઘણા બધા રમચાઓ આવેલા હોય છે તો શું કહે છે બહુવિધ બહુવિધ એટલે ઘણા બધા ઘણા બધા આપણે રમચાઓ હોય છે એને કહે છે તેમાં રાજકીય વૈવિધ્ય પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવેલ હોય છે નકશાની મદદથી જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે શું કહે છે કે આપણે જે છે એ રાજકીય નકશો છે પ્રાકૃતિક નકશો છે સાંસ્કૃતિક નકશો છે એ બધાય નકશા જોવાના હોય તો નકશા દ્વારા કોઈ પણ માહિતી છે એ આપણને મળી જાય છે જળ પરિવહન હોય એ બધી માહિતી આપણે નકશા દ્વારા મળી જાય છે એ જાણી શકાય છે અને નકશા વિવિધ પ્રદેશથી મહત્વની વિગતો જેવી કે પ્રાકૃતિક નકશો છે એ પર્વત ઉચ્ચ પ્રદેશ બેટાનો નદી સરોવર વગેરે અને સાંસ્કૃતિક નકશો છે એ સાંસ્કૃતિક નકશો છે એ પરિવહન ઉદ્યોગ ખેતી સિંચાઈ વગેરે દર્શાવે છે તો આ જે છે એ નકશા છે એ આપણે જોયા હવે જે નકશાના પ્રકાર તો હવે આપણે ત્યારબાદ આપણે જોઈએ નકશાના પ્રકાર તો નકશાના મુખ્ય બે પ્રકાર છે હેતુ આધારિત નકશો અને માપ આધારિત નકશો એ બે છે એ નકશાના પ્રકાર છે તો આપણે પહેલા હેતુ આધારિત નકશો છે એ જોઈએ તો હેતુ આધારિત નકશામાં આ પ્રકારના નકશા જરૂરિયાત પ્રમાણેની વિગતોના આધારે મુખ્ય બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે જો જે આ પ્રાકૃતિક નકશા છે એ અને એક છે હેતુ આધારિત નકશા અને પ્રાકૃતિક સાંસ્કૃતિક બે નકશા છે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક તો જે જરૂરિયાત મુજબ નકશો છે તે તૈયાર કરવામાં આવે છે અને આ પ્રાકૃતિક નકશો અને સાંસ્કૃતિક નકશો છે એ પ્રાકૃતિક છે એ અને સાંસ્કૃતિક છે તો જે પ્રાકૃતિક નકશો છે એ કુદરતી નકશો છે એ જે છે એ જે કુદરતી જે ભગવાને ભેટ આપેલી હોય કુદરતે જે બધું આપેલું છે એને પ્રાકૃતિક નકશો કહેવાય છે અને સાંસ્કૃતિક નકશો છે એ માનવે કરેલું હોય તે બધું આવે છે તો કુદરત નિર્મિત વગર વિગતનો આલેખન કરતા નકશાને પ્રાકૃતિક નકશો કહે છે હવે એ નકશો છે એ પ્રાકૃતિક છે એ કુદરતે જે બધી બનાવેલું છે એ વિશે અને પ્રાકૃતિક નકશામાં પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો જેમ કે પર્વત ઉચ્ચ પ્રદેશ મેદાન નદીઓ મહાસાગરો વગેરે દર્શાવવામાં આવે છે અને આવે છે અને વન્ય પ્રાણીઓ વનસ્પતિ જંગલો ખનિજો વગેરેનું વિવરણ દર્શાવતા નકશાઓ પ્રાકૃતિક નકશાના ભાગ છે જે છે એ પ્રાકૃતિક નકશાના ભાગ છે તો કુદરતની વિગતો છે તે પ્રાકૃતિક નકશામાં દર્શાવાય છે અને તે પ્રાકૃતિક નકશો કહે છે અને સાંસ્કૃતિક નકશો છે એ માણસોએ જે કંઈ બનાવેલું હોય જે વિગતો હોય છે એને સાંસ્કૃતિક નકશો કહેવામાં આવે છે ત્યાર પછી જે પેજ નંબર આપણે 70 છે તે જોઈએ તો ભૂપૃષ્ઠના નકશા છે તે આપણે જોઈએ તો આ નકશામાં પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો જળ પરિવહન વગેરે દર્શાવેલ હોય છે તો પછી ત્યાર પછી છે હવામાન આબોહવાના નકશા તો સ્થળ કે પ્રદેશના હવામાન આબોહવાના તત્વો તાપમાન વરસાદ પવનો વગેરેની માહિતી દર્શાવે છે તો હવામાનનો નકશો છે તેમાં આ દર્શાવવામાં આવે છે હવે ખગોળીય નકશો છે એ શું છે તો કે ગ્રહો ઉપગ્રહો આકાશગંગા નક્ષત્રો વગેરે આકાશી પદાર્થોની માહિતી આપતા હોય છે એને નકશો ખગોળીય નકશો કહેવાય છે આકાશમાંથી જે આપણે જે જોઈએ છે ક્યારેક ક્યારેક એના પદાર્થો હોય છે એ બધા કેવા કહેવાય છે ખગોળીય નકશો કહે છે એ સાંસ્કૃતિક નકશા તો સાંસ્કૃતિક નકશા આપણે આગળ ના જ કીધું કે જે માનવની વિગતો હોય એ માનવે જે બધું કરેલું હોય છે તેને સાંસ્કૃતિક નકશા કહેવામાં આવે છે
માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશા કહે છે. આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓ નિદર્શન કરેલ હોય છે. રાજ્યનો નકશો ખેતી વસ્તી અને પરિવહનના નકશા સાંસ્કૃતિક નકશાઓના ઉદાહરણો છે. તો જે આ છે એ સાંસ્કૃતિક નકશાઓ છે. હવે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં આપણે છે એ ત્યાર પછીનું છે તે સમજશું. થેન્ક યુ.